આ બીજો એક વિચાર છે જે વિશ્વમાં ફરતો થયો છે કે તમે જે કરી રહ્યા છો તે કરવા માટે બીજું કશુંક તમને પ્રોત્સાહિત કરવું જોઈએ. જો તમે જે કરી રહ્યા છો તે પૂરતું મહત્વનું છે તો તમને પ્રોત્સાહિત કરવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. તમે જે કરી રહ્યા છો તે જીવન માટે ખરેખર મહત્વનું હોય તો તેને સાકાર કરવા માટે તમને બીજા કોઈ પ્રોત્સાહનની જરૂર શા માટે છે? જો તમે ખરેખર સમજો છો અને અનુભવો છો કે તમે જે કરી રહ્યા છો તે તમારી આસપાસના દરેક જીવન માટે ખરેખર મહત્વનું છે તો તમને પ્રોત્સાહનની જરૂર નથી, જીવન બસ આગળ વધતું રહેશે. જો શું તમારા હૃદયના ધબકારાને ચાલુ રહેવા માટે પ્રોત્સાહનની જરૂર છે? હું તમને પૂછું છું. જીવનની દરેક પ્રક્રિયાઓ કોઈ પ્રોત્સાહન નથી માંગતી, શું એવું નથી? ચોમાસું આવી રહ્યું છે, શું કોઈ પ્રોત્સાહન છે? ના, તે દર વર્ષે આવે છે. કેમ કે કુદરતી પ્રક્રિયા ચાલી રહી છે. બસ તે જ રીતે તમારામાં અને મારામાં જીવન ચાલુ છે. હું તમને એમ કહી રહ્યો છું કે જો તમે એવું કંઈક કરી રહ્યા છો જે તમે કોણ છો તેની મૂળભૂત જીવન પ્રક્રિયા સાથે તાલમેલમાં હોય તો તેને 10 લાખ અભિવ્યક્તિઓ મળી રહેશે. જરૂરી નથી કે તે માત્ર આધ્યાત્મિક શિક્ષણ હોય. તમે જે કરી રહ્યા છો તે તમારી મૂળભૂત જીવન પ્રક્રિયાઓ સાથે તાલમેલમાં હોય તો આ 10 લાખ અભિવ્યક્તિઓ મેળવી શકે છે. પછી તમને પ્રોત્સાહિત કરવા માટે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. બસ એમ જ જીવનના એક ભાગ રૂપે તે બસ થશે. તમે કેટલું કરો છો તે બસ તેના ઉપર આધાર રાખે છે કે તમે તમારી જાતને અપગ્રેડ કરવા માટે કેટલા સમયનું રોકાણ કર્યું છે. અત્યારે વિશ્વની સમસ્યા એ છે કે લોકો હંમેશા તેમની પ્રવૃત્તિને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમે તમારી જાતને અપગ્રેડ કર્યા વિના તમારી પ્રવૃત્તિને અપગ્રેડ કરો છો તો તમે ક્યાં કટવાશો તે નક્કી છે. તે એવું છે કે તમે ફોર્મ્યુલા 1 ટ્રેક પર ગયા કેમ કે તમે ફાસ્ટ ટ્રેક પર રહેવા માંગો છો, અને તમે તમારી મારુતિ 800 લઈને ગયા. ધારો કે તમે યોગ્ય પ્રકારની સ્પીડ પર પહોંચી જાઓ તો ચારેય પૈડા 4 અલગ અલગ દિશાઓમાં જશે. ઇટ વોન્ટ હોલ્ડ અપ, તે ટકશે નહીં. જો તમે તે પ્રકારની ઝડપ અને તેવા ટ્રેકમાં રહેવા માંગતા હો તો તમારે તેવું મશીન તૈયાર કરવું જોઈએ. આને અપગ્રેડ કરવું મહત્વનું છે. જો તમે તમારી જાતને અપગ્રેડ કરશો તો પ્રવૃત્તિ બસ થઈ જશે. તમને ખબર છે કે હું જે પ્રવૃત્તિ કરું છું તેના કારણે મારી આસપાસના ઘણા લોકો ઘણી વખત વિચારે છે કે હું સુપર હ્યુમન છું. આ સુપર હ્યુમન હોવા વિશે નથી. જો તમે મનુષ્ય હોવાની સંભાવનાઓની શોધ કરો તો, જો તમે મનુષ્ય હોવાની વિશાળતાની સંભાવનાઓની શોધ કરો તો તમને ખ્યાલ આવશે કે તમારે સુપર હ્યુમન બનવાની જરૂર નથી. માણસ હોવું એ પોતે સુપર છે. તો તમને બહારના કોઈ પ્રોત્સાહનની કે અન્ય કોઈ પ્રેરણાની જરૂર નહીં પડે. જીવનની પ્રક્રિયા જ તે કરી દેશે.